वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी श्री कृष्ण श्रीस्वामिनारायणभगवाननि श्री घनश्याम महाराजने બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગ અઠ્યાવીસમું આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ નીલકંઠ નીલકંઠવરણી બુટોલપુરમાં પધાર્યા છે બુટોલપુર નગરના રાજા અને રાજાના બેન મૈયા મહાદત રાજા બંને સંતને વિશે ભગવાનને જોનારા હતા અતિ દયાવાળા હતા સંતોને વિશે અતિશય ભાવવાળા હતા પરંતુ સંત અને અસંતનો વિવેક નહોતો ભગવાન શ્રીહરિને રાજા ઉપર દયા આવી કે ગાયોની સાથે ગોધાની પણ પૂજા કરે છે લાતો ખાઈ એની શ્રદ્ધા એને ઠેસ પહોંચશે તો સાક્ષાત ઈશ્વરને ભગવાન મળશે તો પણ કલ્યાણના માર્ગે નહીં ચડી શકે આખું ચરિત્ર તમે જાણો છો સત અને અસત રાજાને ઓળખાણું દંભી અને પાખંડી એવા ખોટા સાધુઓને હાકી કાઢ્યા એક વર્ણિની અનન્ય ભાવે સેવા પૂજા કરે છે આજ્ઞામાં રહે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી આ તરંગમાં ત્યાંથી આગળની કથા વર્ણવે છે नृपरी को भाव बहु देखे श्री घनश्याम जानन देवे को विध छाने चले सुखधाम अरे जानन देवे को विध छाने चले सुखधाम नृपरी को भाव बहूँ દેખે શ્રી સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે ઘનશ્યામ શ્રીહરિને દેખ્યા ત્યારથી રાજા અને રાણીને તેમના ઉપર ઘણો જ પ્રેમભાવ હતો તેઓ કોઈ પણ રીતે શ્રીહરિને જવા દેવા ચાહતા ન હતા તેથી સુખધામ શ્રીહરિ વગર પૂછે છાનામાના નીકળી ગયા कार्य मे प्रभु पधारिया हता, और राजा दूर थान्य था। था। कथाएं उत्तर भारत ने महान सन हमेशा कथा करता असत का त्याग ही सत का संग है આપને ભીતર પડા અસત ત્યાગ હી સચ્ચા સત્સંગ હૈ આપણે સત્સંગ કરીએ છીએ પણ કયો સત્સંગ અસત્યને છોડવું અસત્યથી દૂર થવું કંઈક વાણીમાં અસત્ય હોય કંઈક આંખમાં અસત્ય હોય કંઈક કાનમાં અસત્ય હોય કંઈક મનમાં અંતરમાં અસત્ય હોય સત્યને છોડવું રાજા અસત્યથી દૂર થયા સત્ય સ્વરૂપ પ્રભુ સત્ય સ્વરૂપ પ્રભુનું વર્તન સત્ય સ્વરૂપ પ્રભુની વાણી એમાં એને પ્રેમ અને ભાવ થયો સત્સંગ કરી લીધો અરે શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે કૃષ્ણ સે પ્રીત લગે उनको भी निभाना है सत्संग है एक अमृत सागर जितना चाहो भर लो गागर मुक्ति को पाना है सत्संग एक ठिकाना है मुक्ति को પાના હે સત્સંગ એક ઠિકાના હે શ્યામસે આનું જ નામ સત્સંગ હવે રાજાને એમ થયું આ પ્રભુને મારે નથી જવા દેવા પરંતુ ભગવાન છે ને આવા અનંત અટવાતા આત્માઓના કલ્યાણ માટે પ્રગટ થયા છે એટલે ભગવાને કહ્યા વિના બુટોલપુર શહેર છોડી દીધું જ્યારે રાણીને ખબર પડી વરણી ચાલ્યા ચાલ્યા ગયા છે ત્યારે તેણે જેટલા માર્ગો હતા તે બધા માર્ગો ઉપર ઘોડેસવાર દોડાવ્યા દસ કોષ જેટલે પહોંચી ગયેલા વરણીને પાછા લઈ આવ્યા રાણીએ નિર્ધાર કર્યો કે હવે વરણીને ક્યાંય જવા દેવા નથી કેમ જે જો તેઓ એકવાર ગયા તો ફરીને પાછા ક્યારેય આવશે નહીં તેથી રાણીએ દસ દસ કોષ ઉપર બધે ઘોડેસવાર મૂકી દીધા ભગવાનને રાખવા માટે જુઓ કેટલો પ્રેમ ઉભરાય છે ને આનું નામ પ્રેમ જતા રહ્યા પકડીને પાછા લાવ્યા ચારે બાજુ બંદોબસ્ત કરાવી દીધો અંધારી રાત્રે પણ આ વર્ણી આ નગરની બહાર નીકળવા ન જોઈએ પ્રેમનું બંધન કયું બંધન છે આ પ્રેમનું બંધન છે રાણીએ વર્ણીને ભગવાનના રૂપમાં ઓળખી લીધા હવે સાંભળજો જબરજસ્ત સ્વામી વાત લખે છે રાણીએ વર્ણીને ભગવાનના રૂપમાં ઓળખી લીધા કેમ છે કેવી રીતે ઓળખ્યા કયા કારણથી ઓળખ્યા એ બતાવે છે કેમ જે તે વિના આવા કોઈ હોઈ ન શકે રાજા અને રાણી જેમ જેમ માન આપવા લાગ્યા તેમ તેમ શ્રીહરી ખૂબ જ ઉદાસ થવા લાગ્યા જાનલીએ ભગવાન તેહી બિન એ સેન હોય કૌવું અરે જાનલીએ ભગવાન तेहि बिन एसे न हो ये कोव ज्यं देवत मान, त्यू त्यं उदास होत बहू ज्यू जू देवत मान, त्यू त्यो उदास होत जन लिए भगवान। તેહિબિન એ સેન હોય કોવું રાજા અને રાણીએ નક્કી કર્યું આ ભગવાન છે કારણ કે ભગવાન સિવાય બીજો કોઈ માણસ આવો ન હોઈ શકે કેવો રાજા અને રાણી માન આપવા લાગ્યા પણ પ્રભુ ઉદાસ થયા માન કોને મીઠું ન લાગે કોને મીઠું ન લાગે અરે પશુને પણ માન પ્રિય છે તમે પ્રેમથી બોલાવો તો નજીક આવે અને લાકડી પકડો તો દૂર ભાગે પશુ હોય કે પ્રાણી હોય પંખી હોય કે પામર જીવ હોય દરેકને માન અતિશય વાલું છે એટલા માટે તો તુલસીદાસજી મહારાજ એમ કહે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ સ્ત્રી છોડવી શૈલી છે સોનું સંપત્તિ છોડવી શૈલી છે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરે જીએ માન કે સંગ માન છોડવું અઘરું છે હા અને માન મૂકી શકે ને એ તો કાં ભગવાન હોઈ શકે અને કા ભગવાન જેવા મોટા પુરુષ હોય શકે આપણે ત્યાં બે કથા છે એક લક્ષ્મીજી સાગરમાંથી ઉત્પન્ન થયા એટલે સાગર પુત્રી કહેવાય છે અને એ જ લક્ષ્મીજી બીજી કથા એવી છે ભૃગુ નામના ઋષિ હતા એને પુત્રી હતા એટલે ભૃગુપુત્રી કહેવાય છે ભૃગુએ પોતાની અતિ સુંદર અતિ સુંદર ત્રિલોકીમાં એવી સ્ત્રી હતી નહીં એવી સુપુત્રીને જોઈ નક્કી કર્યું કોને આપવી પણ ભૃગુને થયું ગુણવાન હોય રૂપવાન હોય ઐશ્વર્યવાન હોય એવા વ્યક્તિની પરીક્ષા લઈને શંકર પાસે ગયા પરીક્ષા લેવા બ્રહ્મા પાસે ગયા અને વિષ્ણુ પાસે પરીક્ષા લેવા આવ્યા તમે જાણો છો ને કથા જાણો છો ને વિષ્ણુની છાતીમાં પ્રહાર કર્યો છે લાત મારી છે કથા જાણો છો ને એક પરીક્ષાને ખાતર ભગવાનની છાતીમાં લાત મારી સૂતા છે જગાડ્યા આવી રીતે પણ ભગવાને હાથ જોડીને કહ્યું ઋષિવર્ય મારી છાતી તો વજ્ર જેવી છે તમારા કોમળ ચરનારવિંદ મારી છાતીને કારણે કંઈ આમાં આઘાત તો નથી લાગ્યો ને તમારા ચરણને પીડા તો નથી થઈને ઋષિને એમ થયું કે લાત મારે તો પણ જેના ચહેરાની રેખા બદલે નહીં આવું વ્યક્તિત્વ તો ભગવાન સિવાય કોણ હોઈ શકે અરે શ્રીજી મહારાજનું નિર્માની પણ ભગવાન છે પણ ભગવાનના એક એક સદગુણ ઉપર એક એક મહારાજના સદગુણ ઉપર ગ્રંથો લખી શકાય ને મોટા મોટા શાસ્ત્રો લખી શકાય એવા સદગુણના સિંધુ ભગવાન છે આણંદની બજારમાં જોબન પગી વગેરે સાથે હોય અને ભગવાન શ્રીહરી નીકળે છે કયો આણંદ અને કયો જોબન જે જોબન પગીએ આણંદ શહેરને કેટલી વાર લૂંટ્યું છે બજારમાં હાંક વાગે વડતાલો જોબન તો કહેવાય છે કે રાજા હોય રાજા અરે મોટો મહારાજ હોય તો પણ એના મહેલના ચારે બાજુના દરવાજા બંધ થઈ જાય રડનારા છોકરાઓ છાના રહી જાય આવી હાંક વાગતી એ જોબન જેવા જોબન પગી ખાચર આ બધા દરબારો ક્ષત્રિયો હરિભક્તો સાથે હોય અને આણંદની બજારમાંથી ભગવાન સ્વામિનારાયણ નીકળે અને ત્યાંના દ્વેષી માણસો ત્યાંના દુષ્ટ માણસો ભગવાન ઉપર કીચડ નાખે પથરા નાખે ગાળો દે ગમે તેવું અપમાન કરે હરા હળાહર અને તેમ છતાં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે ખબરદાર કોઈએ કંઈ બોલવાનું નથી નીચે જોઈને સ્વામિનારાયણ સ્મેણ કરતા ચાલો જોબન પગીનું તો લોહી ઉકળી ગયું અરે મહારાજ ખાલી ઊંચું જોવાની છૂટ આપો કરશું નહીં પણ ઊંચું જોવાની છૂટ આપો આંખના ઈશારાથી સમજાવી દે કે યાદ રાખજે તું મહારાજ એ માગના કરે કે ઊંચું જોવે એ પણ ગુરુદ્રોહી છે નીચું જોઈ સ્વામિનારાયણ સોમેણ ભજન કરતા ચાલો સાંભળો છે ઇતિહાસમાં આવો દાખલો અને પાછું બધા દરબારો તો એટલા બધા ઢીલા થઈ ગયા ઉદાસ થઈ ગયા કે ચોકમાં ચારે બાજુ આપણી કમરે બાંધેલી તલવાર આજે કામ લાગી નહીં આપણું ઉકળતું લોહી આજે કામ લાગ્યું નહીં દરબાર કોને કહેવાય ક્ષત્રિ કોને કહેવાય કાં કોઈનું માથું ઉડાડી દે ને કાં પોતાનું માથું પાડી દે અમે ભગવાનને માટે કામ ન લાગ્યા આજે અમારી હાજરીમાં અમારા ભગવાનનું ભરી બજારમાં આમ અપમાન થાય એવા દરબારો ગયેલા દુઃખી થઈ ગયેલા ઉદાસ થઈ ગયેલા આનંદ છોડી વડતાલની ભાગળમાં પહોંચે બધાને બેસારી શ્રીજી મહારાજ સભામાં શું કે અરે દરબારો કેમ આટલા બધા ઉદાસ છો આજે તો આપણે કેટલો મોટો વિજય કર્યો શું વાત કરી શું વાત કરી આજે તો આપણે કેટલો મોટો વિજય કર્યો આને વિજય કહેવાય લોકની ભાષામાં ભલે ગમે તે કહેવાતું હોય ભગવાન સ્વામિનારાયણ વડતાલની ભાગોળમાં એમ બોલ્યા દરબારો આ લોકના માણસોને જીતવા સેલ્લા છે આ જગતમાં જીત મેળવવી છેલ્લી છે પણ મન અને માન ઉપર જીત મેળવી અઘરી છે આજે તમે બધાએ અમારી આજ્ઞાથી મનને દબાવી દીધું અને માનને મૂકી દીધું માટે જાઓ તમે ખરેખર આજે વિજય મેળવો છે જીતમ જગત કેન મનોહી એન જેને મન જીતી લીધું એને તો આખું આખું જગત જીતી લીધું જાનલી એ ભગવાન તેહી બિન એ સેન હોય કોવું જ્યું જ્યું દેવત માન ત્યુ ત્યુ વિચરણમાં આપણે કથા જોઈ શ્રીજી મહારાજ આકાશ વૃત્તિથી રહેતા હતા આગળ એક બે વખત વાત આવી પણ આપણે સમય ઓછો હોય એટલે મેં વિચરણ વિવેચન ન કર્યું આકાશ બધી જગ્યાએ છે તમે જુઓ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા એક અણુ અણુ એટલે નરી આંખે દેખાય નહીં એટલો નાનો પૃથ્વીનો કણ અણુને તોડવામાં આવે તો એને વિશે પણ આકાશ રહ્યો છે અને આકાશને વિશે પાછા પરમાત્મા રહ્યા છે એટલો સૂક્ષ્મ આકાશ બધામાં છે જળમાં છે સ્થળમાં છે વનમાં છે વસ્તીમાં છે બરાબર પૃથ્વીમાં છે જળમાં છે તેજમાં છે વાયુમાં બધી જગ્યાએ આકાશ છે છે ને છે પણ તેમ છતાં આકાશને સંગ કોઈનો ન લાગે એ પૃથ્વી મારે છતાં ગંધવાળો ન થાય પાણી મારે છતાં ભીનો ન થાય તેજ મારે છતાં ગરમ ન થઈ જાય વાયુ મારે છતાં ઠંડો ન થઈ જાય છે બધામાં છતાં કોઈનો સંગ આકાશને નથી લાગતો એમ નીલકંઠ પ્રભુ દરેક જગ્યાએ જાય છે કોઈ પ્રેમી ભક્તને ત્યાં જાય છે એના પ્રેમ પૂરા કરી અને પ્રભુ ત્યાંથી અનાસક્ત ભાવે નીકળી જાય છે તો કોઈ દુષ્ટ માણસને ત્યાં જાય છે એની દુષ્ટતાનું દમન કરી એને દંડ આપી ત્યાંથી પણ ભગવાન નીકળી જાય છે ગુણાત્તાનંદ સ્વામી એક વાત બહુ સરસ લખે ઘરમાં રહેવું પણ મહેમાનની જેમ રહેવું સ્વામીની વાતમાં શું કહ્યું ઘરમાં રહેવું પણ હોય કેવી રીતે રહેવું મહેમાન આવે તમે સારામાં સારો ઢોલિયો છપ્પર પલંગ ચાદર ઓશિકા સારામાં સારું હોય એ વાપરો તમે દરરોજ ખીચડી જમતા હો પણ મહેમાન માટે શું બનાવો હા હરીશભાઈ બોલ્યા હા શીરો બનાવો પૂરી બનાવો ટૂંકમાં સારું બનાવો બરાબર તમારે જે ન જમતા હોય એના કરતા સારું મહેમાનને સારો પલંગ આપો સારું જમવાનો આપો છતાં મહેમાન છે ને એ બંધાય નહીં તમારા ઢોલિયામાં એ ન બંધાય તમારા જમવા ન બંધ થાય કારણ કે આવે ત્યારથી મેન્ટાલિટી ફિક્સ હોય શું શું મેન્ટાલિટી છે કે આપણે તો બે દિવસમાં ટિકિટ લઈને જ આવ્યા છે રિટર્ન ટિકિટ ઉપડવાનું જ છે એ જાઉં છે રે જાઉં છે રે છે નિદાન એ ભજ ભગવાન રે જીવ જાવું છે ભૂલે મારે એ ભૂલે મારે આવું તન ભાળે એ બાળી રે જીવ છે નિષ્કુળાંદ સ્વામી એટલું સરસ રિમાઇન્ડર આપ્યું છે ને આપણે રિમાઇન્ડર હા પેલું બર્થ ડે રિમાઇન્ડર મૂક્યું હોય એનિવર્સરીનું રિમાઇન્ડર મૂક્યું હોય સવારે જાગવાનું રિમાઇન્ડર મૂક્યું હોય મિટિંગનું રિમાઇન્ડર મૂક્યું હોય પણ આવા નિષ્કળાંત સમયના કીર્તનનું રિમાઇન્ડર છે ને રાખવા જેવું હા કેટલું સરસ ગુજ્ઞતાનંદ સ્વામી કે ઘરમાં રહેવું પણ મહેમાનની જેમ રહેવું આવે ને ત્યારથી જ એને નક્કી છે જવું છે એટલે બંધાય નહીં સારો ઢોલ્યો હોય ને તોય બંધાય નહીં સારું જમવાનું આપો ને તોય બંધાય નહીં અને એકાદ વસ્તુમાં મીઠું વધારે પડી જાય ને તો ક્રોધય થાય એને ખબર છે બે દિવસ પછી આનું ક્યાં ખાવું છે આપણે એમ જે દિવસે આપણને મનમાં એમ થઈ જાય કે આ લોક છોડીને એક દિવસ એ જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે મેડી મંદિર મોલ છોડ કે એક દિન ભોય બેછાના હે હે ઘર છોડી હે જો નક્કી થઈ જાય જવું છે કેવું લાગે આશીત ભગત આકાશની જેમ અનાસક્ત ભાવે વર્ણી રહેતા કોઈ ભિક્ષા લઈને આવે ખૂબ સારા સારા ફળ મેવા મીઠાઈ અર્પણ કરે થોડું જમે બીજું ત્યાં ત્યાં લોકોને આપી દેતા કોઈ પ્રાર્થના કરે પ્રભુ સાંજ માટે રાખો અરે સાંજની ચિંતા કરે એ કંઈ સાધુ થઈ શકે સાંજની ચિંતા કરે એ કંઈ સાધુ થઈ શકે બે વસ્તુ છોડે સાધુ કહેવાય કોઈ શાયરીમાં લખ્યું છે શાસ્ત્રમાં નહીં પણ આમ તો બધા શાસ્ત્રનો જ છે ચાહ ગઈ સાંભળજો ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાહ ચાહ ગઈ ચાહ એટલે ચાહના આશક્તિ ચાહ ગઈ ચિંતા કોઈ એકાંતિક સંત આવા કોઈ પરમ ભાગવત પુરુષ એ જ કલ્યાણ દ્વાર છે વચનામૃતને પૂછો રામચરિત માનસને પૂછો દુનિયાના કોઈ પણ ધર્મમાં તમે ઊંડા ઉતરો અંતે તો સંત જ આત્યંતિક કલ્યાણનું દ્વાર છે ભગવાન એક સાધુના રૂપમાં છે બંને કાર્ય કરે છે લોકોને સાચા સંત કેવા હોય એ પણ ઓળખાવે છે અને અતિ નજીક આવેલા મુમુક્ષોને ભગવાન કેવા હોય એ પણ ઓળખાવે છે એટલે રાણી ઉપર કૃપા કરી રાજાને રાણીને પેલા તો સંત અને અસંતનો વિવેક પણ નહોતો ખોટા કેવા હોય ખબર પડી ખોટાની લાકડી મારી કાઢી મૂક્યા સત્ય એમાં પ્રેમ થયો વિશ્વાસ થયો પણ રાણી માન આપે મોટા મહેલમાં રહેવા લઈ ગયા સારી સારી મીઠાઈઓ આપે માન આપે માન જેને મીઠું ન લાગે એ તો કાં મહારાજ અને કાં મહારાજ જેવો ઐશ્વર્યવાળો ભગવાનનો મહાપુરુષ મોટાઈ જેને ગમે નહીં નિષ્કુળાંદ સ્વામીને મહંત કરવાની વાત આવી તો સ્વામી જતા રહ્યા ભાગી ગયા શ્રીજી મહારાજને સભામાં કેવું પડ્યું અમારા બાંધ્યા નહીં એ કાળ કર્મ કે માયાના તો કેમ બંધાય મુક્તાનંદ સ્વામીને રોગ થયો સારું સારું ખાવા ખાઈ ન શકે એટલે બીજા સંતો એમ કે સ્વામી તમને આ રોગ છે તમારાથી જમાય નહીં ત્યારે મુક્તાનંદ સ્વામી હસીને એમ કહે અરે આ રોગ નહીં આ તો મોટા સાધુનો યોગ છે કે આ રોગના નામે પણ સારી વસ્તુ નથી જમાતી એટલું મહારાજનું ભજન વિશેષ થાય એટલા મહારાજ વિશેષ રાજી થાય એટલું આપણે સાધુએ તપ થાય માનમાં મોટાઈમાં અને મેવા મીઠાઈમાં બંધાઈ નહીં ને આ ભગવાનના સાચા સંત એકાદ પ્રસાદનું પડીકું આપવું હોય પેલા ગાયને કહેવાય ને બોલાય તો નહીં ચોખ્ખી ભાષામાં ડોબાને ખાણ અને માણસને વખાણ પેલાને ખાણ ડોબાને ખાણ નાખો એટલે પારહો મૂકી દે અને માણસને આ પ્રશંસા ખુસામત ખોરી એણે ધર્મ જગતનું ભૌતિક જગતનું પતન કરી નાખ્યું મીઠી વાતો કેવળ મીઠી વાતો સ્વાર્થી માણસોએ મેં એટલા માટે કહ્યું હતું ને રૂપ અને રૂપિયા જેની પાસે છે ને એને આસપાસ ઉભેલા ક્યારેય ન માનવા મોટા દગાખોરો છે તમને જોઈને જોઈને નથી આવ્યા આવ્યા શું છે કા તમારું રૂપ જોઈને અને કાં તમારા રૂપિયા જોઈને આવ્યા છે નીલકંઠ પ્રભુની આવી દિવ્ય વૃત્તિને જોઈને રાજાને રાણીને સમજાઈ ગયું આ તો કોઈ ભગવાન લાગે છે જાનલી ભગવાન બિન એસેન હોય કોવું જું જું દેવત માન તું તું ઉદાસ હોત બહું ત્યુ તું ઉદાસ હોત બહું શ્રીહરિએ એક મહિના પછી ચાલ્યા જવાની યોજના કરી મહારાજને લાગ્યું હવે આ મને નહીં જવા દે છટકીને જવું પડશે ઘણી રીતે કમર કસીને તૈયાર થયા પૂછ્યા વિના રાતે નીકળી ગયા માર્ગ છોડીને વનમાં જ કોષ સુધી ચાલ્યા વૃક્ષો પહાડો અને નદીઓ વચ્ચે ઘણા જ આવ્યા હાથીઓના તો કોઈ પાર ન હતા ત્યાં શ્રીહરી હાથીઓના ટોળા વચ્ચે ચાલ્યા નેપાળ દેશનું એક કાઠમંડુ નામે મોટું શહેર આવ્યું વરણી ત્યાં થોડું રોકાયા ત્યાંનો રાજા ગુરખા રણબહાદુર શાહ હતો અને તે શહેર પણ ગુરખાનું કહેવાતું ઘણા જ વિકરાળ પહાડોની વચ્ચે તે શહેર વસેલું હતું તેની પાસે નવ લાખ તો ઘોડા અને અઢાર હજાર હાથી હતા શ્રીહરિએ ત્યાં જઈને ગુરખા રાજાને દર્શન દીધા અને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું એક મહિના સુધી તેના સદાવ્રતમાં જમ્યા એટલી મધુર કથાઓ છે આગળની બુટોલપુરની કથામાં એક વાત આ શાસ્ત્રમાં કારણ કે આ બધા શાસ્ત્રો દિવ્ય રૂપે મુક્તાનંદ સ્વામી જોતા જાય બોલતા જાય દાદા ખાચર સાંભળતા જાય આધારાનંદ સ્વામી નોંધ લેતા જાય એટલે સહજ છે કે એમાં કોઈક પ્રસંગ ઉતાવળને કારણે નોંધવામાં રહી જાય બુટોલપુરના રાજા અને રાણી જે પોતાની રાજકુમારી કાઓ ને લીધે બીજા સાધુને હાકી કાઢ્યા હતા એ જ રાજાને રાણીએ છેલ્લે નક્કી કર્યું કે આપણે આમય દીકરીઓને પરણાવવાની છે કોઈ સારા જમાઈને શોધવાના છે કેવાય જમાઈરાજ મળે જમાઈરાજ કેવા મળે જમરાજ જેવા કે પછી કેવા એ તો કંઈ નક્કી છે નહીં ક્યાં શોધવા જવા ગુણ હોય રૂપ હોય શીલ હોય સાધુતા હોય કળા હોય વિદ્યા હોય બુદ્ધિ હોય તેજ હોય સમસ્ત સદગુણ સંપન્ન આપણને પાત્ર ક્યાં મળે રાજાને રાણી ભેગા થઈને નક્કી કરી નાખે કે આપણી દીકરીઓ બે દીકરી હતી બંને દીકરીઓ આ વર્ણીરાજની સાથે પરણાવી દઈએ તો આ વર્ણીરાજ કાયમની માટે આપણે ત્યાં ભેગા રહી આપણા ઘણા બધા શાસ્ત્રોમાં કથા આવે છે અને મહારાજની આગળ આ પ્રસ્તાવ મૂક્યો છે દાબીને પ્રસ્તાવ મૂક્યો છે તમારે અમારે અમારી આ વાત સ્વીકારવી જ પડશે નીલકંઠ વર્ણિતો તો હસતા હસતા કે હું લગ્ન કરવા નહીં કેટલાના લગ્ન કેટલાને લગ્નના માંડવેથી ભગાડીશ પણ રાણીને એમ છે કે આ નાના છે વૈરાગ્યની ચટકી હોય એટલે વૈરાગ્યના વેગમાં બોલે છે મોટા થઈને ખુવાર થશો ઘણો સંવાદ થયો પણ મહારાજ ત્યાંથી નીકળી ગયા રામ પ્રતાપજી મહારાજે જ્યારે નીલકંઠને ઘનશ્યામને પરણાવવાની વાત કરી ત્યારે મહારાજ ઉદાસ થઈને ઘર છોડી દીધું બુટોલપુર શહેરમાં જ્યારે કુંવરીની વાત આવી સ્ત્રીની વાત આવી ત્યારે બાલપ્રભુએ બુટોલપુર શહેર પણ છોડી દીધું એમને ખબર પડી ગઈ કે રાજાને રાણી હવે મને બાંધી દેવા માગે છે એને ખબર નથી હું કોઈમાં એવો નથી આ જગતની સ્ત્રી નહીં અરે આ જગતની જેટલી સંપત્તિ છે બધી મારી સામે મૂકી દેવામાં આવે ને તો પણ મારું મન ક્યાંય જાય નહીં એવો હું તો પૂર્ણ પુરુષોત્તમ છું ત્યાંથી નીકળી ગયા પ્રભુ નેપાળ પહોંચ્યા કાઠમંડુ શહેરમાં રણબહાદુર શાહ નામના રાજા હતા આ રણબહાદુર શાહ નામના મહાન રાજા ઇતિહાસમાં થયા આપણા શાસ્ત્રોમાં જે કથા લખી છે એ પ્રમાણે આ રાજાને પેટનું દુઃખ હતું એવું દર્દ હતું કેનું દર્દ કોઈ રીતે શાંત થતું નહીં એટલે રાજા શું કરે ઘણી દવા કરી ઘણા હકીમો બોલાવ્યા ઘણા વૈદ્યો બોલાવ્યા ઘણા ડોક્ટરો બોલાવ્યા દવા બધી જ કરી પણ સારું ન થયું છેવટે એણે શું કર્યું કે સારા સારા સંતોને બોલાવે પેલા જમાડે બહુ સારી સેવા કરે અઠવાડિયું રાજાના મહેલમાં કોઈ પણ આટલી મોટી સારી સેવા સ્વાગત થાય કયા સાધુ ખેંચાય નહીં ખોટાઓએ પણ ખેંચાય આવે ન કપડાં પહેરાય એ કપડાં પહેરી નવા સાધુ બની તાજો વૈરાગ આવી જાય એટલે એ બધા સાધુઓને આમ જમાડે અને પછી રાજા દસ પંદર દિવસ થાય એટલે કહે કે મેં તમારી આટલી સેવા બરદાસ્ત કરી હવે મારા પેટમાં સાધ્ય રોગ છે દર્દ છે તમે મટાડો પેલા સાધુ ઢીલા પડી જાય રાજા કડક થઈને કહે કે તમે મારું ખાધું છે જો રોગ નહીં મટાડો જેલમાં પૂરીશ આવી રીતે રાજાએ સાધુઓને હવે આવા પણ હોય કોઈની સેવા જોઈને રાજી ન શાસ્ત્ર તો એમ કહે છે સેવા કરવાનો અધિકાર દરેકને છે સાંભળજો ભીખુ દાદા લખવા જેવી વાત છે ઉપનિષદોની વાત કરું છું સેવા કરવાનો અધિકાર દરેકને છે પણ સેવા લેવાનો અધિકાર ભગવાન સિવાય કોઈને નથી તમે સંતોની સેવા કરો છો પણ એ સાધુઓ પણ જો સમર્થ ન હોય ને તો ગ્રહસ્થની સેવાને પચાવી ન શકે એટલા માટે આપણા જૂના સંતો કહેતા કે ગ્રહસ્થનું સીધું એ સીધું નથી એ તો દાંતડા જેવું વાકું છે કે અંદર જાય ને તો હાડકાઈ બહાર કાઢી નાખે એટલે તમે જે સેવા કરો છો સેવા કરવાનો અધિકાર બધાને છે તમે સંતો માટે ઠાકોરજી માટે થાળ લાવો બીજી સેવા કરો ત્રીજી સેવા કરો એટલે તો આપણા સંતો નિયમ રાખે મિષ્ટાન નહીં ખાવાનું ફરસાણ નહીં ખાવાનું કારણ કે જેટલું જમીએ એટલી માળા સીધે સીધી તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય તો અમે તો ખાલી ના ખાલી રહીએ આ સાધુ જેલમાં પુરાયા હતા એમાં કેટલા સાચા પણ સંત હતા નીલકંઠ વર્ણિને એમ થાય રાજાનો સ્વાર્થ કેટલો કાતિલ છે દુઃખને જો સ્વીકારી લેવાય દુઃખને જો સ્વીકારી લેવાય તો દુઃખનો કોઈ ભાર નથી દુઃખને જો સ્વીકારી લેવાય તો દુઃખનો કોઈ ભાર નથી અને બધી વાત સવળી લેવાય તો શાંતિનો કોઈ પાર નથી બધી વાત સવળી લેવાય તો શાંતિનો કોઈ પાર નથી દાદા હતા જમવાનો સમય થયો અને દાદા માટે જમવાનું આવ્યું જમવા મીઠું રહી ગયું હતું બધાએ પૂછ્યું કે દાદા બધું બરાબર છે એકદમ બરાબર છે એકદમ બરાબર છે વૃદ્ધ અવસ્થામાં તો આવું જ સારું દાદાએ જમી લીધું પછી છોકરા જમવા બેઠા અરે 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 મીઠું રહી ગયું નાખવાનું દાદા બોલ્યા નહીં દાદાનો ભાવ વધી ગયેલો બધું જ જો સવળું લેવાય તો શાંતિનો પાર નથી અને જમવાનું આપવું થોડું મીઠું ઓછું પડ્યું દાદા કટોરો પછાડે તો છોકરા દાદાને પછાડે પછી સવળું લેવાય દુઃખને જો સ્વીકારી લેવાય તો દુઃખનો કોઈ ભાર નથી રાજાને દુઃખ હતું પેટનું અને સાધુઓનો દ્રોહ કર્યો સેવાના નામે દ્રોહ કર્યો છુપા સ્વાર્થે કરીને દ્રોહ કર્યો જેલમાં પૂર્યા એના સદાવ્રતમાં નીલકંઠ પ્રભુ આવ્યા તપસ્વી બાલાજોગી તેજસ્વી યશસ્વી કેવા એના નેત્રો હતા કેવું એમનું મુખમંડળ હતું શું એ પ્રભુની આકર્ષક આહલાદક મુદ્રા હતી રાજાને એમ થયું આ નાના યોગી ચોક્કસ મારું દર્દ ટાળશે થોડા દિવસ સેવા કરી અને દરેકની સાથે રાજા જેમ પછી છેલ્લે વિનંતી કરતાં એમ નીલકંઠવર્ણીને વિનંતી પણ કરી અને ધમકી પણ છુપી કે તમે મારું ખાધું છે એટલે મારું દર્દ ટાળવું પડશે નીલકંઠવર્ણી તો ભગવાન છે તેમ છતાં પ્રભુનું પ્રસાદીનું જળ આપી રાજાના પેટનું દર્દ પ્રભુએ ટાળ્યું છે રાજાને ભાવ થયો પ્રભુ શું સેવા કરું કંઈક મારી સેવા સ્વીકારો ભગવાને કહ્યું અરે મૂરખ આટલા બધા સાધુને તે જેલમાં પૂર્યા છે આ સાધુનો દ્રોહ થશે તારા કુળનું નિકંદર નીકળશે આ બધા સાધુને છૂટા કર એની માફી માગ અને બધાને રવાના કર જવા દે આવી રીતે સંતોને મુક્ત કર્યા કાઠમંડુ શહેરમાં નેપાળમાં પ્રભુએ આ લીલા કરી છે ત્યાંથી ચીન દેશની પાસે આવ્યા ચીન દેશને તો દૂરથી જ દેખ્યો અને તે પછી ત્યાંથી પાછા વળ્યા નેપાળ દેશમાં પાછા આવ્યા એક મોટું વિકરાળ વન હતું તે વનમાં હરિ ઇચ્છાએ આગળ વધ્યા ત્યાં એક મોટો વડ હતો તેની ચારે તરફ નદી અને સરોવર હતું તેમાં પાણી હિલોળા મારતું હતું તે વડ પણ ઘણા વિસ્તારમાં ફેલાયેલો હતો ઊંચો પણ ઘણો દેખાતો હતો તેની આસપાસમાં આવીને અપાર હાથથી ફરતા હતા બીજા પણ અનંત પશુઓ ત્યાં હતા તેનો ભયંકર શબ્દ થયા કરતો હતો ત્યાંથી પૂર્વ દિશા તરફ એક કોષ જેટલે દૂર એક વડ હતો વર્ણી તે વડની પાસે ગયા બાલપ્રભુની એક એક લીલાઓ તો જુઓ તે વડના થડની પાસે એક જોગી ધ્યાન કરતા હતા તાકે થરકી પાસ પસ જોગી બેઠે ધ્યાન કરત તાકે થરકે પાસ પસ ગી બેઠે ધ્યાન કરત હરિન ના આસ મૃેન પર બેઠે તે આસ મૃગાજીન પર બેઠે તેહી મૃગાજીન એટલે મૃગચર્મ એક મૃગચર્મ પાછું છે એની ઉપર પદ્માસન લગાવી આંખો બંધ કરી પરમાત્માની મૂર્તિમાં એવા ડૂબેલા છે એવા ડૂબેલા છે સંતને સુખ આપવા એ દેવા દુષ્ટજન ને દંડ કારણ પ્રભુએ પૃથ્વીએ છે પંડ કામ હતા એક કહ્યું હતું ને એકાંતિક ધર્મનું પોષણ કરવું અને બીજું ધર્મના નામે ચાલતું ધતિંગ બંધ કરવું બે જ કામ હતા સાચા હતા એના ઉપર દયા કરવી અને ખોટા હતા એને દંડ આપવો બે જ કામ હતા સાચા સંત હતા એને સુખ આપવું અને ખોટા સંત બની બેઠા હતા ખોટા ભક્ત બની બેઠા હતા ધર્મના નામે ધતિંગ ધર્મના નામે પાખંડ કરનારા હતા સંતને સુખ આપવા એ દેવા દુષ્ટ જનને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ સામે ચાલીને આવ્યા હા સામે ચાલીને જંગલોને પહાડોને ખૂંદતા ખૂંદતા નદી પર્વતો ઓળંગતા ઓળંગતા જંગલના ખૂણામાં મોટા વૃક્ષના થડ નીચે ટેકો દઈને બેઠેલા એ મહાન યોગીને સુખ આપવા દર્શન આપવાની સાધનાને પૂર્ણ કરવા સામે ચાલીને આવ્યા કેવા યોગી હતા મસ્તકે જટા ધારી હતી કોપિનના ઉપર એક આચ્છાદન વસ્ત્ર હતું તે પણ જૂનું અને સારહીન હતું તે સિવાય કશું પાસે ન હતું સાંભળજો કેવા ભક્તને ત્યાં સામે ચાલીને ભગવાન આવે છે માથે જટા તમે રાખો છો કોઈ નહીં એટલે નહીં આવવાના મોટું બધ હશે છે ચાલો એક આપણે હજી ચાર પાંચ વાત આવશે એમાં એકાદમાં આપણો નંબર લાગી જાય તો ભગવાન આવશે સામે ચાલીને એક જ આચ્છાદન વસ્ત્ર હતું આપણે એક છે ઘણા બધા

જેટલા માઈક સુખ કહેવાય છે તેનાથી તેઓ ઉદાસ હતા ભગવાન કોને ત્યાં સામે ચાલીને આવે એવા ભક્તના બધા લક્ષણ છે આમાંથી એકાદ હશે ને તો એ સામે ચાલીને ભગવાન આવશે હા શાલિગ્રામની સેવા પૂજા કરતા હતા નિત્ય નિયમ પૂર્વક ગીતાનો પાઠ કરતા હતા તેમનું ગોપાલ યોગી એવું નામ હતું અને સ્વભાવે અતિ ઉદાર હતા वक्त श्रीहरिए देखा जाने नमस्कार कर कुशल योगी तुरंत उठ्या गोपाल योगे ही अति उदारा देखत भय श्री हरि ए नमस्कार नमस्कार જોઈ કિને નમસ્કાર તાકુ જોઈ કીને ઉભે ભયે સો જોગે પ્રવીને ઉભે ભયે સો જોગે પ્રવીણે ગોપાલ યોગી આવું નામ હતું આજે ઘણા બધાના નામ હોય ગોપાલ એક એનો અર્થ થાય ગો એટલે ગાયો પાલ એટલે એને પાલનાર એને સાચવનાર એને ગોવાળ એટલે ગોપાલ કહેવાય આ સામાન્ય અર્થ છે પણ સાચો અને શાસ્ત્રીય અર્થ એનો એવો છે ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે ઇન્દ્રિયો એનું પાલન કરનાર એટલે કે એની યોગ્ય દિશાએ રાખનાર જેમ ગોવાળ હાથમાં લાકડી રાખી ગાયોને ચારવા પણ લઈ જાય અને લાકડી મારીને પાછી પણ વાળે એમ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોની વૃત્તિને જગતમાં જવા પણ દે અને જગતમાંથી પાછી ખેંચી પણ શકે આવું જેની પાસે તત્વ છે ઐશ્વર્ય છે એને ગોપાલ કહેવાય હવે આજે ઘણા બધા ગોપાલ ભગત હોય કે ગોપાલ કુમાર હોય એ બધાને પૂછી રહ્યો તમે કેવા ગોપાલ છો હા તો ભોપાલ જેવા ગોપાલો થઈ ગયા ઘણા ઘણા બધા બધા રાજી રહે છે મારા ઉપર હા તો કથામાં વાત બધાની આવે એટલે કેવી પડે મારે આજે ગોપાલ પાસે ગાયો પણ રહી નથી અને ગોપાલ પાસે ઇન્દ્રિયોને વાળવાની વૃત્તિ પણ રહી નથી તો ભોપાલ જેવા જ કહેવાય ને એને કા બે ચાર પાંચ ગાયો રાખી પછી ગોપાલ બને તો સારું લાગે હવે અલ્પેશ લો અલ્પ એટલે થોડું એમાં ઈશ એટલે રાજી રહેનારા થોડું મળે તો ઘણા રાજી થાય એને શું કહેવાય પણ હવે આ બધા અર્થ કરવા જઈએ મોન્ટુ ભગતનો મને અર્થ નથી મળ્યો હા હજી એ અર્થનો મારે હજી સંસ્કૃત મારું થોડું આગળ વધવું પડશે મારે હજી આવા ગોપાલ યોગી હતા હા એ ગોપાલ જોગે તેહી અતિ ઉદારા દેખત ભયે શ્રી હરિસો વારા ભગવાને ગોપાલ યોગીના દર્શન કર્યા ભગવાને હાથ જોડ્યા પણ ભગવાન જેને હાથ જોડે એ ગોપાલ યોગીને અંતરમાં સ્ફૂર્ણા થઈ આંખો ખોલી અને સામે એક તેજસ્વી તપસ્વી સૂર્ય જેવા દિદિપ્યમાન પ્રકાશિત એવા બાલ યોગીને જોતાની સાથે એ પ્રવીણ એટલે કે કુશળ એટલે કે એક્સપર્ટ યોગી સિદ્ધ યોગી એ પણ ઊભા થઈ ગયા ઊભા થઈ ગયા શું કર્યું એમણે મિલત ભયવું મહાહર હે ઉર છેવું જેમી કોઈ જેમી કો મહા વલ્લભ કોઈ મહા વલ્લભ એસે આનંદ નો અર્થ થાય પ્રેમી અત્યંત પ્રિય વલ્લભ એટલે શું થાય અત્યંત પ્રિય ગુરુજીએ આપણા બધા સંતોના નામની પાછળ શું રાખ્યું છે જેમ કે ઋષભ દાસ બરાબર નીલકંઠ વલ્લભ દાસ બધા સંતો પાછળ જો વલ્લભ સુવ્રત વલ્લભ દાસ છે વલ્લભ એટલે અત્યંત પ્રિય સુવ્રત સુ એટલે સારું વ્રત એટલે તપ વિગેરે સારું વ્રત છે અત્યંત પ્રિય કોને ભગવાનને એના દાસ છીએ આપણે હવે ઘણાને ખબર ન કે આ વલ્લભ શું છે એટલે બધાને એમ કે આ ધીસિસ સરનેમ જેમ બે અત્યંત પ્રેમી મહાવલ્લભ અત્યંત પ્રેમી વ્યક્તિ ભેગા થાય એ જીમી કો મહાવલ્લભ મિલહી બે અત્યંત પ્રેમી વ્યક્તિ ભેગા થાય અને છાતી સાથે છાતી લગાવી ભુજામાં ભીડી ભીડી ભેટી પડે હા એમ બંને યોગી ને મહા યોગી એક ભગવાન છે ને એક યોગી છે બંને એવા ભેટયા એવા ભેટ્યા છાતી સાથે છાતી ચાપીને ભૂજાઓ સાથે ભૂજાઓ ભીડીને ભેટ્યા છે મહાઆનંદ છવાઈ ગયો છે અંતરમાંથી આનંદ ઉભરાવા લાગ્યો છે એ રીતે મળ્યા પછી બંને બેઠા પરસ્પર કુશળ વૃત્તાંત પૂછ્યું એકબીજાને વૃત્તાંત પણ કહ્યા તે સાંભળીને અન્યો અન્ય અત્યંત હેત થયો કુશળ પૂછવા લાગ્યા મુલાકાત તો સૌથી પ્રથમ છે પણ જાણે વર્ષો જૂનો પરિચય હોય ને એવો પ્રેમ બંનેનો છલકાઈ રહ્યો છે આ સાચી મુલાકાત છે હ સાચો પ્રેમ છે પછી નિર્ભય કરનારા શ્રીહરિ બોલ્યા ઘણું મોટું વન જોતા જોતા આપની પાસે આવ્યો છું આપના જેવા યોગી ક્યાંય દેખ્યા નથી આપ અંતઃકરણમાં ઘણા સ્વસ્થ જણાવો છો શું કહ્યું આપ અંતરથી ઘણા સ્વસ્થ જણાવો છો ક્યાંથી કારણ કે યોગી હોય જંગલમાં રહેતા હોય એટલે શરીર તો કેવું થઈ ગયું એનું સુકલકડું હોય એટલે ઉપરથી તો કેવા લાગે દુબળા લાગે પતલા લાગે આપણને એમ થાય દૂધનો કટોરો લઈને પાઈએ તો સારું આપણી દ્રષ્ટિ સ્થૂળ છે મહારાજ શું વાત કરે છે તમે અંતરથી ઘણા સ્વસ્થ દેખાવ છો અને આજનો માણસ અંતરથી કેવો છે ઉપરથી ટમેટા જેવો દેખાતો હોય એપલ જેવો દેખાતો હોય પણ અંદર કેન્સર ભર્યું હોય લો કેન્સલ થઈ જાય જોઈએ જ ને અને એ વાત તો સો ટકાની છે માણસ ગમે તે માનતો હોય ગમે તે માનતો હોય પણ બહારના જગતમાં સુખ નથી નથી અને નથી જે દિવસે બહારથી પાછો વળશે અંતર તરફ જશે કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે હું આ બધું વાંચું વિચારું એટલે મને યાદ આવી જાય હા એટલું સરસ લખ્યું છે એ શોધી લેને શોધી લેને ભેતર છે બહાર નથી શોધી લે ને શોધી લેને ભેતર છે બહાર નથી બહુ ગુજરાતીની જૂની ને પ્રસિદ્ધ કવિતા છે આખી ભગવાન વિશેની આ તો આપણને લાગે છે બાર સુખ છે બાર સુખ છે સુખ બહારથી નથી આવતું ખરે સાચું સુખ તો અંતરમાંથી ફુવારાની જે મૂછળે છે અંતરથી એ સાચું સુખ છે પાછી નીલકંઠવર્ણી શું વાત કરે છે એક એક વાત સાંભળવા જેવી છે બે સંતો ભેગા થાય બે સાચા ભક્તો ભેગા થાય ત્યારે કેવો સંવાદ થાય કેવી વાતો થાય આ જાણવા જેવું છે હા ભૌતિક જગતમાં ભટકનારા આપણે ક્યાં જાણીએ છીએ કહેવાય છે ને બંદર ક્યાં જાને કા સ્વાદ ખાખરાની ખિસકોલીને વળી ભાઈ આંબાની કેરીનો સ્વાદ આવે ખરો આપણે એવા છીએ રાત્રે આંખો ખોલનારા ઘુવડને સૂર્યનું અંજવાળું સૂર્યના પ્રકાશની મસ્તી શું હોય ખબર પડે કંઈક એવું છે આપણે અંતરનો ખજાનો જોયો જ જ નથી નથી જાણ્યો આ બધી મુસીબત એની છે સ્વામી રામતીર્થના પ્રસંગો તમે વાંચો જાપાનના સ્વામી રામકૃષ્ણ પરમંશના પ્રસંગો તમે વાંચો શું સાધુઓની ખુમારી હતી રામતીર્થ જહાજમાં બેસી જાય આસપાસના માણસો આપી સ્વામીજીને આપે સ્વામીજી આપ જહાજ સે જા રહે હો ઉસી જહાજ મેં ઇંગ્લેન્ડ કા વાઇસ રોય ભી બેઠને વાળા હૈ અને સ્વામી રામતીર્થ ઉતરી જાય ચાર પાંચ માણસો બોલ એટલે કેમ અરે બાબા ક્યાં હુઆ અરે કુછ નહીં એકસાથ દો વાઇસરોય કભી એક જહાજ જહાજમાં નહીં બેઠતે ઓ વાઇસ રોય તો મેં ભી વાસ રોય બોલો ઉતરી ગયા ના બેઠા શું પ્રતિભા હતી શું એનું બ્રહ્મચર્ય હતું ત્યાગ હતો આપણા સત્સંગમાં આજે પણ તમે જુઓ એવા સમર્થ સદગુરુ સંતો આજે આપણે યાદ કરીએ અથાણાવાળા સ્વામી મને ખબર છે હા વડતાલમાં બેઠા હોય ને ગમે એવો ચમરબંધી ગમે એવો મોટો આવે ને એક જ વાત કેટલી માળા કરે છે પાંચસો માળા કર પાંચસો માળા કર સાંભળીને પેલો તો પણ સાધુનું કેવું તાને સ્વામી દરરોજ હજાર માળા કરતા ધામમાં ગયા ત્યાં સુધી ધામમાં ગયા ત્યાં સુધી આખી જિંદગી હજાર માળાનો નિયમ અને એ સાધુ કહી શકે અને એ સાધુ કહે ને તો ભલે પાંચસો નહીં પણ માણસ પચીસ માળા તો નિયમથી ચાલુ કરે એવા કેટલા દાખલા છે હા ટૂંકમાં એને શરમ ન હોય એ કોઈથી દબાઈ નહીં એની અંતરની જે મસ્તી હોય ને ખુમારી હોય ને એ કંઈક જુદી હોય આપણા દાદા ગુરુજીની વાત ગુરુજી કહે છે ને એક મુંબઈના શેઠી આવ્યા અને દાદા ગુરુજીની પાસે બેસી ગયા અને દાદા ગુરુજીને પાસે બેસીને કહે કે હું તમારા જેવો જ છું દાદા ગુરુજીએ પછી જે વાત કરી તમે જાણો છો ગુરુજી વાત કરે છે ને દાદા ગુરુજી મુંબઈમાં હતા ગમે એવો ધનાઢ્ય ગમે તેવો શ્રીમંત આવે કોઈથી ક્યારેય પણ દબાય તો નહીં હા આ ભગવાનની મસ્તી જેની પાસે છે ને આ સાચા સદ્ગુણ રૂપી સંપત્તિ જેને મળી ગઈ છે ને ભગવાનની મૂર્તિ રૂપી મોજ જેને ચડી છે ને ભગવાનની ભક્તિની ખુમારી જેને ચડી છે ને એ જગતની ખુમારી કરતા પણ મહાન છે નીલકંઠવર્ણી એટલા માટે કહે છે યોગી તમે અંતરથી સ્વસ્થ જણાવો છો યુ આર ઇન્ટરનલી વેરી હેપી ઉપરથી તો તમે યોગી છો શરીર એકદમ દુબળું છે એક એક તમારી પાંસળી હાડકાંઓ ગણી શકાય એવા છે પણ તમારું અંતર અતિ સ્વસ્થ અતિ પ્રફુલ્લિત અતિ પ્રસન્ન દેખાય છે અને આજે એરકન્ડીશન ચાલતું હોય લક્ઝરિયસ ઓફિસમાં બેઠો હોય મોંઘામ મોંઘી ખૂર્ચી હોય સોનાની ગણોને વેરો મોંઘામ મોંઘી ખૂર્ચી હોય બેઠા બેઠા વિચાર શું કરતો હોય ખબર હવે આત્મહત્યા કરવી છે હવે નથી રહેવું બહુ થઈ ગયું સહન કરવાની અલે આપણે શું સહન કર્યું હિમાલય જેમ જેમ તપ કર્યું તે ઘણા અમને કે સ્વામી મેં બહુ હદ કરી નાખી આટલું સહન હવે બીજો કોઈ ના કરી દે એટલે ભાઈ સહન શું કર્યું તે ધારણા પાના કર્યા વર્ષના માનસિક દુઃખ આકાંક્ષાનું દુઃખ વાસનાનું દુઃખ અપેક્ષાઓનું દુઃખ આની કોઈ દવા નથી આની એક જ દવા છે આવી કથામાં બેસો તમારા મનને જીતો તમારા મનને કંટ્રોલ કરો તો જ તમે બચી શકો બાકી હવે આત્મહત્યા દરરોજ સાંભળવા અમને તો અઠવાડિયામાં કોકનો ને કોકનો ફોન આવે ને આવે અમને આશીર્ષ ભગત વાત કરતા હતા ને સાંજે ઉપર નહોતા કરતા તમે કોઈ કે પી લીધી દવા જાય જ છે એક પછી એક બોલો ઉપડે જ છે અને હવે પહેલાં કેવું હતું થાકી જાય ચાલો અમદાવાદ ફરી આવ્યા એમ હવે થાકી જાય ચાલો જતા રે ઉપર બીજું શું આટલું ઈઝી થઈ ગયું કારણ કે માણસ ઉપરથી હેપી છે અંતરથી આગ લાગી છે આગ અને એ અંતરનો આનંદ જોવો હોય ને તો મારે માં આવવું પડે નહીં દાદા આમ જો ખરા ઘનશ્યામ દાદા નો વજન રોટલી ઓછી ખાય તો વધતો જાય જો કેમ આનંદ ભાઈ વાત સાચી દાદા ખોટી નથી આ સાયન્ટિફિક વાત છે ભોજન કરતા પણ શાસ્ત્રમાં બલા અતિબલા અનેક પ્રકારની વિદ્યાઓ બતાવવામાં આવી છે ભોજન ન કરે છતાં માણસનું તેજ ઓછું ન થાય જળ ન પીવે છતાં માણસ યશસ્વી તેજસ્વી રે આ બધી યોગિક વિદ્યાઓ બતાવવામાં આવી છે આ સાચી વિદ્યા કઈ ભગવાનની મૂર્તિ અંતરમાં આવે તે હવે દાદા આખો દિવસ મહારાજને જ યાદ કરે આખો દિવસ ભગવાન જ સંભાળતા હોય પછી મનમાં બીજો વિચાર જ ના આવે એ માણસની સુખાકારીતા સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું જ થવાનો ને એટલે શાસ્ત્ર કહે છે કે જીવને સુખ કરવા માટે ભગવાનની મૂર્તિ સમાન બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી સુખનું મૂળ ભગવાનની મૂર્તિ છે પંચાળાનું વચનામૃત પહેલું મહારાજે મસાલનું દ્રષ્ટાંત આપી કહ્યું આ મસાલ બળે છે જેટલો નજીક આવે એટલો પ્રકાશ વધારે એનાથી દૂર જાય એટલો પ્રકાશ ઓછો આપણા ગુરુજી તમે જુઓ એક એક વર્ષના ધારણા પર આપણે જોયા છે ને જોયા છે ને અહીંયા અમેરિકા આવતા ધારણાપારણા ચાલુ હોય બબ્બે દિવસના ઉપવાસ હોય પણ એ જ્યારે ધારણાપારણા બબ્બે દિવસના ઉપવાસ પછી પણ વ્યાસપીઠ પર બેઠા હોય જોયું છે ને એ તે જ જોયું છે ને યાદ છે ને એ ખુમારી યાદ છે ને એ કઈ ખુમારી એ કયું તેજ એ કયો આનંદ આ મહારાજની મૂર્તિનો અખંડ જે મૂર્તિ અંતરમાં રમતી હોય ને અને આમાં તમે આ પીવડા ઘનશ્યામારની સામે થોડી વાર બેસો કેટલો આનંદ આવે એમાં આજે શ્રીજી સ્વામીએ કંઈ સાફો બાંધ્યો છે કેવો સાફો આમ તમે જોયા જ કરો એમ થાય સાફાને જોઈએ તો નજરાગી પાછી ન થાય નાસિકાને જોઈએ મહારાજની અણિયાળી આંખો જોઈએ મહારાજના સરસ મજાના ભરાવદાર ગોરા ગોરા એકદમ ગુલાબી ગાલ જોઈએ એક એક અંગ તમે જુઓ મૂર્તિમાં જે સુખ છે ને એવું ક્યાંય સુખ નથી મૂર્તિ સિવાય જેને બીજે સુખ માન્યું છે ને એ જ મોટા મોટું દુઃખ છે એ જ મોટા મોટી બીમારી છે અને એ બીમારી આખી દુનિયાને લાગુ પડી છે ને એટલે માણસો સુખી નથી બીજી વાત બહુ સરસ નીલકંઠવરણી કરે છે કરી દઉં આમ તો આમ તો હજી ઘણી વાત બાકી રહી ગઈ હે યોગીરાજ આપને એવા ગુરુ કોણ મળ્યા છે કે જે સાક્ષાત સનકાદિકના જેવા હશે અથવા આપના ગુરુ સુખદેવજી નારદજી કાં તો મુનિ જેવા હશે એવા કોઈ સમર્થ ગુરુ જરૂર આપને મળ્યા છે કેમ જે તે વિના આવી યોગની કળાઓ હોય નહીં મેં આવી યોગની કળાઓ ક્યાંય દેખી નથી કાર્યને જોઈ અને કારણનું અનુમાન થાય હમણાં તમે બહાર નીકળો ચારે બાજુ ભીનું જોઈ તમને તરત એમ થઈ લે વરસાદ બહુ પડ્યો લાગે છે તમે વરસાદને જોયો નથી પણ પૃથ્વીને પલળેલી જોઈ તમારા મનમાં સીધો વિચાર શેનો આવે શેનો વિચાર આવે હમણાં તમે અહીંથી બહાર નીકળો થોડા આગળ જાઓ અને ધુવાડાના ગોટા ગોટા આકાશમાં ચડતા દેખાય તો તમે તરત વાત કરશો શું બોલશો આગ લાગી લાગે છે દેખાતી નથી આગ દેખાય છે શું ધુવાડા દેખાય છે દેખાય છે ધુવાડા પણ તમે વાત તરત શું કરશો કેમ ભૌતિક જગત કે આધ્યાત્મિક જગતમાં દરેક માણસ એના કારણ સુધી પહોંચે તો જ ડાયો કહેવાય ભૌતિક જગતમાં તો આપણે ડાયા છીએ ધુવાડો જોઈ તરત આપણને આગ દેખાવા લાગે ન દેખાતી હોય તો પણ પલળેલી પૃથ્વીને જોઈ વરસાદ નથી જોયો પડતો નથી જોયો તેમ છતાં આપણે તરત બોલીશું વરસાદ ખૂબ પડ્યો લાગે છે ભૌતિક જગતમાં આપણે કારણ સુધી તુરંત પહોંચી જઈએ છીએ પણ આધ્યાત્મિક જગતમાં આપણે કારણ સુધી નથી પહોંચી શકતા આવા નિષ્કામ સમય જેવા આપણા શ્રીજી સ્વામી જેવા આપણા જો તો એક સાધુ આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામી જેવા આપણા વિજ્ઞાન સમય જેવા આવા સાધુઓને જોઈ આપણને એ સાધુઓ આવા સાધુઓનું જેને જીવન ઘડ્યું એ ઘડવૈયા મહાપુરુષ કેવા સમર્થ હોય એના સદગુણ કેવા હોય એનું તપ કેવું હોય વાત તો સીધી છે ને આજે આપણે એમ કહીએ આપણા લોયાધામ પરિવારના હરિભક્તો કેવા સારા હમણાં ભરતભાઈ મુખાસણવાળા ત્યાં શિકાગોમાં રહી છે એમના દીકરાના લગ્ન હતા લગ્નમાં આપણા બધા સત્સંગી ભક્તોને જ આમંત્રણ આપ્યું હતું આપણે શનિવારે પિકનિક કરી ખૂબ સરસ પિકનિક પણ કેટલી દિવ્ય કેટલો આનંદ હે બધાની ડિમાન્ડ આવે છે સ્વામી ફરીવાર પિકનિક ગોઠવો ફરીવાર ક્રિકેટ રાખો ક્રિકેટ આવા ઉત્સવ તો બહુ બધાને ગમે હા ના રાખીશું આપણે શ્રીજી મહારાજ એ જ કરતા ને ધર્મની મર્યાદા રાખી મહારાજને સંભાળી આનંદ કરો એમાં મહારાજ ના નથી પાડતા ભગવાનને ભૂલીને નહીં સાથે રાખીને કરો આપણે પિકનિકમાં જોયું ને સવારથી સાંજ સુધી પણ કેવું સરસ ભજન થયું કોઈને એમ થાકઈ ના લાગ્યો સાડા સાત આઠ કેમ થઈ ગયા ખબર ન પડી ભગવાનને રાખીને કરેલી ક્રિયા આલોક અને પરલોક બંને જગ્યાએ સારું કરનારી છે એ જ દિવસે શનિવારના દિવસે શિકાગોમાં આપણો આખો લોયાધામ પરિવાર યોગેશ ભગત હોય રાજેશ ભગત હોય બધા જ હરિકૃષ્ણ ભગત જ્યોર્જિયાથી આપણા અશ્વિન ભગત ન્યૂજર્સીથી બધા જ ભક્તો ત્યાં ભેગા થયા હતા હરિભક્તોને આમંત્રણ આપ્યું હતું લગ્ન પતી ગયું ગુરુજીને આશીર્વાદ લીધા પછી બધા હરિભક્તોના ફોન આવતા હતા આજે કંટકીવાળા સુરેશભાઈનો ફોન આવ્યો એ બધા ગયા હતા હરિકૃષ્ણ ભગત સાથે વાત થઈ સંજીવ ભગતનો ફોન આવ્યો હતો એમ કહેતા હતા કે સ્વામી લગ્નમાં ગયા હતા પણ લગ્ન જેવું નહોતું લાગતું સમયમાં ગયા હોય ને એવું લાગતું હતું મહારાજની જ વાતો ગુરુજીની જ વાતો એક પણ લગ્નમાં એક પણ ગીત જગતનું નથી વગાડ્યું ખૂબ નાચ્યા ખૂબ કૂદ્યા પણ બધા કીર્તનો વાગ્યા એક પણ ગીત બારનું નહીં ભગવાન સિવાય બીજી વાત નહીં મહારાજની મૂર્તિઓ જ ચારે બાજુ મંદિરમાં જ પ્રોગ્રામ રાખેલો બેનરો પણ મહારાજ ને ગુરુજીના જ લગાવેલા બીજા કંઈ બેનર પણ નહીં ત્યારે આપણને થાય તમે સંસારમાં રહો પણ ભગવાનને સાથે રાખીને રો તમારો સંસાર દિવ્ય છે અમે ત્યાગાશ્રમ માં છીએ અમે અમારી મર્યાદા મહારાજની આજ્ઞાને પાળીને ત્યાગાશ્રમ માં રહીએ તો મહારાજ મારા ઉપર રાજી થશે તમે સંસારમાં રહો ગૃહસ્થાશ્રમમાં રહો પણ મહારાજ અને ગુરુજીને રાજી કરવાના તાનથી જો રો છો ને તો તમારો સંસાર પણ તમને તમને ડુબાડશે નહીં એટલા માટે તો નામ ધર્મ પત્ની શું નામ છે તમે જાણો છો ભગવાન રામને યજ્ઞ કરવા બેસવું છે શાસ્ત્રના નિયમ પ્રમાણે યજ્ઞમાં બેસવું હોય તો પત્ની જરૂરી છે સીતાનો ત્યાગ કર્યો છે સીતાની સોનાની મૂર્તિ બનાવીને બાજુમાં મૂકી પછી રામે યજ્ઞ કર્યો જાણો છો ને કથા ધર્મ કરવામાં તમને રોજ મદદ કરે એ તત્વનું નામ ધર્મ પત્ની શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું જેમ એક રથના બે પૈડા છે એમ સંસાર રૂપી રથ છે પતિ અને પત્ની બંને પૈડા છે પૈડા બંને એક દિશામાં એક સરખી સાહીડના આ તો હું થોડું ઉમેરું છું મારું એક સરખી સાઈડના એક દિશામાં જો ચાલતા હોય તો રથ એના ડેસ્ટિનેશન લક્ષ્ય સુધી પહોંચી જાય એમાં સંસાર રૂપી રથ એના પતિને પત્ની રૂપી પૈડા ધર્મને અનુરૂપ અર્થ અને કામ એનો ઉપભોગ કરે તો રૂપી લક્ષ્ય સુધી પહોંચી જાય કેટલી સરસ વાત પણ એક ટેક્ટરનું હોય ને એક સાયકલનું પૈડું હોય ને પછી હખડક ડખડક હખડક ડખડક ચાલે તો આપણા શાસ્ત્રો એટલા દિવ્ય છે ને હું તો આ વાંચું છું ને તો એમાં આનંદ આનંદ થઈ જાય હા નીલકંઠ વર્ણિ ભગવાન છે એની નજર કેટલી સૂક્ષ્મ હોય યોગીરાજ તમારું આવું દિવ્ય જીવન તમારો આવો અનુપમ યોગ જોઈને એમ થાય છે કાં તમને નારદજી જેવા કા સંકાદિક જેવા કા સાક્ષાત ભગવાન કપિલ જેવા કા સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળ્યા લાગે છે આવા ગુરુ ન હોય તો તમારા જેવા શિષ્ય ન પાકે આપણે વારંવાર વાત કરીએ છીએ ને કે આપણે દાદા ગુરુજીના દર્શન નથી કર્યા પણ આપણા ગુરુજીને જોઈને એટલું તો નક્કી થાય કે ગુરુજી જેવા સત્પુરુષ જેમણે આપ્યા એ મહાપુરુષ કેટલા મહાન કેટલા દિવ્ય કેટલા ઐશ્વર્યવાળા કેવા વિતરાગી કેવા ગુણિયલ સંત હશે વાત તો ચોક્કસ છે કરોડ રૂપિયાનું મોતી ખાબોચિયામાં તો ન જ પાકે તો સાગરમાં જ પાકે ને ગુરુબીન જ્ઞાન ના મિલે ગુરુબિન મીટે ના ભેદ ગુરુબિન સંશય ના ટળે ભલે વાંચે ચારે વેદ તમારું આ જ્ઞાન જોઈને તમારા ગુરુ કેટલા મહાન હશે તમારો તપ જોઈને તમારા ગુરુ કેટલા મહાન તપસ્વી હશે તમારો યોગ જોઈને તમને મળેલા સદગુરુ કેટલા મહાન હશે કયા એવા સદગુરુ તમને મળ્યા નીલકંઠ પ્રભુની આ વાત આપણે જીવનમાં ઉતારવા જેવી છે આપણને એવા સદગુરુ મળ્યા આપણે કોઈ જીવનમાં સદગુરુ નક્કી કર્યા સદગુરુ નક્કી કરવા એટલે શું પછી બસ મન કર્મ વચનથી એ સદગુરુ જેમ કહે એમ કરવું મનનું મૂકી દેવું મન મૂકીને મનનું ધાર્યું છોડીને એ સદગુરુની અનુવૃત્તિમાં રહેવું ને એ ની સાચી સેવા કરી કહેવાય આપણી કથાની એક એક વાત યાદ રાખવા જેવી હા સદગુરુ સાચા હોય અને ત્યાર પછી એ સાચા સદ્ગુરુનો સમાગમ સાચી રીતે એટલે નિષ્કપટ ભાવે નિષ્કપટ ભાવે નિસ્વાર્થ ભાવે નિર્દોષ ભાવે જો કરવામાં આવે ને તો એટલી વસ્તુ સત્ય છે કલ્યાણ થાય થાય અને થાય જ ડુંગરેજી મહારાજની વાત બહુ ડુંગરેજી મહારાજ તો એક ધડાકે વાત કરે સદગુરુ નિરપેક્ષ હોય એટલે સાચા થઈ ગયા અનપેક્ષ સુચિરદાંત ઉદાસીન ગતવ્યથ ગીતાજીમાં સાધુના સદગુરુના સાચા મહાપુરુષના લક્ષણમાં પહેલું અનપેક્ષ ડુંગરેજી મહારાજ કે ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કપટ હોય પછી બીજી કોઈ વસ્તુની જરૂર નથી આટલામાં બધું આવી ગયું વચનામૃત પ્રથમનું અઠાવનમું મોટા પુરુષને અતિશય રાજી કરવાનું એમાં મહારાજ શું બોલ્યા ગુલામ થઈને નિષ્કપટ ભાવે વર્તે કીધું ગુલામ થઈને નિષ્કપટ ભાવે વર્તે તો મોટા પુરુષ અતિરાજી થાય મોટા પુરુષ અતિરાજી થાય ત્યારે રંગ હોય તે રાજા થાય માથે વિઘ્ન આવનાર હોય તો દૂર થાય અને પૂર્વનું ગમે એવું મલિન પ્રારબ્ધ હોય તે પણ દૂર થાય માટે સદગુરુ જીવનમાં જરૂરી છે સદગુરુ વિના જીવને કોઈ ટોકનાર નથી કોઈ કેનાર નથી અને કોઈ એવા બળિયા સત્પુરુષ મળી જાય ને તો એ જીવ નમાલો હોય ને તો પણ બળિયો થાય ભગવાન સુધી પહોંચી જાય નિર્વિઘ્ન પહોંચી જાય માટે ભક્તો બહુ સરસ વાત છે નીલકંઠ પ્રભુ અને ગોપાલ યોગીનો અતિ સુંદર સંવાદ છે આપણે આજે બાવીસ ચોપાઈ સુધીની કથા રાખીશું ત્યાંથી આગળની કથા આવતીકાલે બોલો ઘનશ્યામ મહારાજની